ની અંદર એક ધનારાખા કરીને બહુ જ નિષ્ઠાવાળા બાઈ હરિભક્ત હતા. એક ગામ ની અંદર એક રૂપજીભાઈ કરીને ભાવિક. આ ધનારાખાએ કહ્યું કે હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગઢડા જાઉં છું, તારી જો ઈચ્છા હોય તો મારી સાથે દર્શન કરવા તું પણ આવ. ત્યારે રૂપજીભાઈએ કહ્યું કે મારી પણ ઈચ્છા છે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાની. એટલે ધનારાબાની સાથે આ રૂપજીભાઈ દર્શન કરવા માટે પધારે છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાંથી રોજા ઘોડા ઉપર બેસી અને લક્ષ્મીવાડીએ જતા હતા. રસ્તાની અંદર આ ધનારાબા અને રૂપજીભાઈ બંને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે. મહારાજની મૂર્તિ એવી મોહક હતી, એવી આકર્ષક હતી કે રૂપજીભાઈ પહેલી જ વખત મહારાજના દર્શન કરતા હતા અને એના કંઠમાંથી શબ્દો સરી પડ્યા કે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. કારણ કે મહારાજની આજુબાજુ એવા ભક્તના વૃંદ હતા, મહારાજની આજુબાજુ સંતો બધા નૃત્ય કરતા હતા અને અચાનક જ શ્રીજી મહારાજ રોજા ઘોડા ઉપર બેઠેલા. એમને આવાજ સાંભળ્યો એટલે તરત જ રૂપજીભાઈને નજીક બોલાવ્યા, કંઈ આવો. એટલે રૂપજીભાઈ જેવા નજીક ગયા એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે કયા ગામના છો તમે? કે સ્વામિનારાયણ ભગવાન હું ખારવા ગામનો છું. કે તમે ક્યારે ગઢડા આવેલા? મહારાજ કે ના, રૂપજીભાઈ કે ના, પહેલી જ વખત ગઢડા આવું છું. ત્યારે મહારાજે આજુબાજુ રહેલા સંતોને હરિભક્તોને કહ્યો કે આ રૂપજીભાઈ એ પૂર્વ જન્મના મુક્તરાજ છે, નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને હજારો જન્મોથી અમારી આ સેવા પૂજા કરી રહેલા છે. રૂપજીભાઈને પણ મહારાજ પ્રત્યે અતિશય પહેલી જ વખતમાં આકર્ષણ થઈ ગયું અને એ વખતે મહારાજે રૂપજીભાઈને કહ્યું કે રૂપજીભાઈ ક્યાં સુધી સંસારની અંદર રહેશો? આ ક્યાં સુધી સંસારના ખાડાની અંદર પડ્યા રહેશો? હવે સંસારનો ત્યાગ નથી કરવો? ત્યારે રૂપજીભાઈએ કહ્યું કે મહારાજ સ્વામી ભગવાન સ્વામિનારાયણ મારી ઈચ્છા છે કે અત્યારે જ આ સંસારનો ત્યાગ કરી દેવો છે. અને એ જ વખતે રૂપજીભાઈને ભગવાન સ્વામિનારાયણે ત્યાં લક્ષ્મીવાડીની અંદર દીક્ષા આપી અને એ વખતે એનું નામ રાખ્યું ભૂધરાનંદ. પણ કાળક્રમે ભૂધરાનંદમાંથી ભૂમાનંદ પોતે બની જાય છે અને ભૂમાનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનોની રચના કરી છે. એમાંનું એક કીર્તન સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીયુમાં આવે લટકંતો લાલો રે, અદ્ભુત કીર્તન આ ભૂમાનંદ સ્વામી રચિત પૂજ્ય હરિવંદન સ્વામીના સુરીલા કંઠે માણીએ. Thank you.
Thank you.